नमस्कार विद्यार्थी मित्रों, सेवा इंटरनेशनल स्कूल में तमारू हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे धोरण 9 अंदर संस्कृत विषयनी अंदर चैप्टर नंबर 1 अभ्यास करी चूक्या छे अने 1 स्वाध्यायकारना प्रश्ननुं सॉल्यूशन पण करी चूक्या छे वर्कबुकनी अंदर। आजे विद्यार्थी मित्रों, आपणे संस्कृत विषयनी अंदर धोरण 9 अंदर संस्कृत विषयनी अंदर चैप्टर नंबर 2 એટલે કે પાઠ નંબર 2 અભ્યાસ કરવાનો છે। तो विद्यार्थी मित्रों, शांतिपूर्वक तमारे टेक्स्टबुक नी अंदर ध्यानपूर्वक पाठ नंबर 2 अभ्यास करवानो रहेशे। तो विद्यार्थी मित्रों, तमारे टेक्स्टबुक नी ध्यानपूर्वक जोवानो रहेशे। आपणे पाठ नंबर 2 टाइटल छे, विद्यार्थी मित्रों जुओ, सरस मजानुं टाइटल छे, जुओ, कुलस्य आचार एटले के विद्यार्थी मित्रों, कुलस्य आचार एटले शुं थाय? कुळनी परंपरा। कुलस्य आचार एटले एनुं गुजराती शुं थाय? कुळनी परंपरा। तो सरस मजानी अहींया स्टोरी छे विद्यार्थी मित्रों, तमारे ध्यानपूर्वक जोवानुं रहेशे। तो अहीं प्रस्तावना जोईए, तो प्रस्तावनानी अंदर जोईए कि संस्कृत साहित्यमां प्राणी कथाओनुं प्रचलन घणा प्राचीन कालथी छे। के आपणे जाणीए छीए कि संस्कृत साहित्यनी अंदर के प्राणीओनी कथा प्राणीओनुं कथाओनुं प्रचलन घणा प्राचीन समयथी जाणीतुं छे। जातकमाला होय કે પછી પંચતંત્ર હોય કે હિતોપદેશ હોય, કે જાતકમાળા હોય, પંચતંત્ર હોય કે પછી હિતોપદેશની વાર્તાઓ હોય, દરેક કથા ગ્રંથમાં પ્રાણીઓને પાત્ર બનાવીને જાત જાતની કથાઓ પ્રચલિત છે। કે દરેક કથાઓની અંદર પ્રાણીઓને પાત્ર બનાવી અને જાતક કથાઓ પ્રચલિત છે। આજે પણ આવી પ્રાણીઓનું कथा एटले के आजे पण संस्कृत साहित्यनी अंदर आजे पण संस्कृतनी अंदर आवी प्राणी कथाओनुं सर्जन थया करे छे। आवी एक प्राणी कथा अहीं प्रस्तुत छे। चातक नामनो एक प्राणी छे। चातक नामनो अहीं प्राणी छे। जो विद्यार्थी मित्रों, अहीं सरस मजानुं वार्ता छे। एटले के अहीं प्रस्तुत પાઠની અંદર જો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પાઠની અંદર અહીંયા સરસ મજાની વાર્તા આપેલી છે। તો કે અહીંયા ચાતક નામનું એક પ્રાણી પક્ષી છે, હંમેશા વરસાદનું જ પાણી પીવે છે। આ પક્ષી છે એ હંમેશા વરસાદનું જ પાણી પીવે છે। ચાતક કુળનો આ આચાર છે, ચાતક કુળનો એક આ આચાર છે। ચાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યેક શિશુ એટલે કે બાળક આજે પણ આ કુલાચારને પાળતું હોય છે। કે ચાતક કુળની અંદર ગમે ત્યારે કોઈપણ બચ્ચાનો જન્મ થાય છે ત્યારે પ્રત્યેક બાળક આ કુલાચારનો નિયમ પાળતું હોય છે। એક વાર તરસથી પીડાતું એક ચાતક શિશુ પોતાની જનનીને વાત ન માનીને પોતાના આ આદર્શનો ત્યાગ કરવા તત્પર બને છે। કે એકવાર એક તરસથી પીડાતું ચાતકનું બચ્ચું પોતાની જનિતા એટલે કે માતાની વાત ન માનીને પોતાનો આદર્શ ત્યાગ કરવા તત્પર બને છે, ત્યારે અચાનક તેને એક નિર્ધન ખેડૂત એટલે કે એક નિર્ધન ખેડૂત પિતા પુત્રનો સંવાદ સાંભળે છે। આ બચ્ચું છે એ પિતા અને પુત્રનો સંવાદ સાંભળે છે। આ નિર્ધન પિતા પુત્ર પાસેથી પ્રેરણા લઈ એટલે કે નિર્ધન પિતા પુત્રની વાત સાંભળી પ્રેરણા મેળવી તો તે જનની પાસે પાછું ફરે છે અને પોતાના આદર્શને પાળવા તૈયાર થઈ જાય છે। કે જુઓ, ચાતકનું બચ્ચું કેટલું સમજદાર છે કે માત્ર વાત એક ખેડૂતની વાર્તા સાંભળવાથી, પુત્ર અને પિતાની ચર્ચા સાંભળવાથી આદર્શ બાળક પોતાનો નિયમ પાળવા તૈયાર થઈ જાય છે। તો કે પ્રસ્તુત પાઠમાં પરંપરાથી ચાલ્યા આવતા અનેક જીવનને ઉન્નત બનાવતા વિવિધ આચારોને પાળવાની પ્રેરણા મેળવવાની છે। કે આ પાઠમાંથી આપણને આપણા કુળની પરંપરા પાળવાની એટલે કે એ કુળની પરંપરા જાળવી રાખવાની આપણને પ્રેરણા આપે છે। પ્રાણીઓને નિર્મિત બનાવીને છેવટે એ પ્રાણી માત્ર તો નિયમિત બનાવવામાં આવે છે કે પ્રાણીઓને નિયમિત બનાવીને છેવટે માણસને ઉપદેશ આપવાનો જ છે। કે માત્ર પ્રાણી માત્રને તો એક નિયમિત બનાવવામાં આવે છે પણ ઉદ્દેશ હેતુ તો માણસને ઉપદેશ આપવાનો જ હોય છે। એ સાથે જ અહીં વપરાયેલા ક્રિયાપદો અને કારકપદોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સરસ મજાની
સ્ટોરીનો અભ્યાસ કરવાનો છે અને આમાંથી આપણે પણ આપણા કુળની પરંપરાને જાળવી રાખવાની છે એવો ઉપદેશ આપણે આ પાઠમાંથી આપણને મેળવવાનો છે. તો સરસ મજાનો ઉપદેશ અહીંયા આપણે મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સંસ્કૃતની અંદર. તો કે સંસ્કૃતની અંદર તમને દેખાય છે ચિત્રની અંદર કે ચાતકનો પરિવાર છે, ચાતકનું બચ્ચું છે. જુઓ કે એક ચાતક શિશુ આસિત સ એકદા તૃષ્ય પીડિત જનસ્ય સમીપ પ્રજતિ વદતિ ચ અંબ તૃષામાં પીડતિ અહ જલ પાતુમ ઈચ્છામિ સમ્રપદે મેઘ જલ ન મિલતિ તડાક જલે પાતુમ ઈચ્છામિ જનની વદતિ બાલ તું મેઘ જલ એવમ પીબ તડાક જલ ન પીબ એસ અસ્માકમ કુલિષ્ય આચાર અત તડાક જલ પાતમ શૃણોક્તિ ઇતિ શૃણોક્તિ ઇતિ. ચાતક સુતુ કથયતિ અંબ મહિતિ તૃષા અધુના આકાશે મેઘ ન પચ્છતિ કદા મેઘ વર્ષતિ કદા અહ મેઘ જલ પાતુ શૃણોક્તિ ઇતો ના જણાની અત કૃપિયા પીડિતુ હિ તડાક જલ પાતુ ગચ્છામિ. જનની પુનરપી ચાતક શિશુ બોધયતિ બાલ ન અયમ અસ્માકમ કુલાચાર કુલાચાર સદૈવ રક્ષિત્ય એવમ તડાકજલ પાતુન હંસ તૃપિયા એટલે તૃષ્યા સહન કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષા કૃતમ અસ્તિત્વમ. જનની પુનરપી ચાતક એટલે કે જનની શું કહે છે, જનસ્ય કથનમ સુત્વા ચાતક શિશુ તડાકજલ પાતુ તડાક જલતું નિર્છતિ માર્ગ પરિષત છ તદા એક કૃષક ગૃહ ગૃહ સમીપ તિષ્યતિ તદા તાત પુત્રી વાર્તાલાપ શૃણોતિ. કૃષ્ય બુદ્ધ મનાત જો આશી તતસ્ય સીમિત સ્થિત તસ્ય પુત્રે તસ્મે કુથ કથયતિ તત અદ માર્ગે મયા ધનુષ્યુત્ પ્રાપ્ત તસ્ય દર્શનાત આસત જાત તેત મદીય દારિદ્ર નષ્ટ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય ધનુષ્ય સપગ્રહણ અહમ થષ્ટ પ્રાસસમ કિંતુ સદૈવ મયા ભવતિ ઉદ્દેશ્ય સમૃત અનુષ્ય ધનુષ્ય ગ્રહમ અસ્માકમ કુલાચાર ઇતિ અહ ધનુષ્ય સદૈવ તજમ કુલાચાર આચાર. શું કહે છે, કુલાચાર આચાર. જો વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાનો બોધ આપી જાય છે. ચાતક શિશુ સર્વ શૃણોતિ ચાતક શિશુ શરણ શૃણોતિ વિચારતી અહો મૃણાતસ્ય બુદ્ધસ્ય તપ તત્સ્ય પુત્ર સ્વીકય કુલાચાર્ય પાલયતિ કિદસુ સદા અહમ કુલાચાર પાલયતિ મેઘ જલસ્ય પીબામ ઇતિ અસ્માકમ કુલાચાર તહમ ત્વજવતુ પ્રતતિ ઇતમ અનુવિચતિ સ ચિંતયતિ પશ્ય પક્ષી સદૈવ માનવ સદા સદાશય રક્ષતિ કુલાચાર સુરક્ષિત કુલામત એવમ ચિંતય માતર પૃચ્છતિ સ્વર્વ કુલાંત કથયતિ માતા સંતોષ પનુર્ભવતિ શિશુ ચ આશીર્વાદ દદાતિ અલ્પી કાલે મેઘ વૃષ્ટિ ભવતિ મેઘ જલ પીત્વા ચાતક શિશુ તૃષા શામયતે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંસ્કૃતનો શબ્દાર્થનો અભ્યાસ કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એનું ભાષાંતર કરીશું. તો સંસ્કૃત શબ્દાર્થ જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલા છે. જુઓ તો કે આચાર એટલે કે આચરણ પરંપરા, આચરવામાં આવતો વ્યવહાર. તડાગ, તડાગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, તળાવ. કૃષિક, કૃષિક એટલે કે ખેડૂત અને સ્યુપ્ત એટલે કે થેલું. તૃષા એટલે કે તરસ. જનની એટલે કે માતા. વૃષ્ટિ એટલે કે વરસાદ. શતક એટલે 100. પાનમ એટલે કે પીવું. તો વિદ્યાર્થી મામ એટલે કે મામ એટલે કે મને, મેં એટલે મને, મયા એટલે મારાથી. આ સર્વનામ છે સંસ્કૃતની અંદર, સર્વનામ છે. મામ એટલે કે મને, મેં એટલે મને, મયા એટલે મારાથી, તેને એટલે તેનાથી, ત્વ્યા એટલે તારાથી, તસ્ય એટલે તેને. વિશેષણ છે જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે વિશેષણ છે. મહત એટલે મોટે ખૂબ વધારે. પરિશ્રાંત એટલે થાકેલું. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને શબ્દાર્થ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાષાંતર પણ જોઈશું અને સંસ્કૃત વાંચીશું અને એની સાથે સાથે ભાષાંતર પણ જોઈશું. તો તમારે મારી સાથે સાથે સંસ્કૃત પણ વાંચવાનું છે અને ગુજરાતી પણ એનો અર્થ જાણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પહેલાં જોવાનું છે કે ચાતક શિશુ એટલે અહીંયા એક ચાતક શિશુ એટલે કે અહીંયા શું કહેવામાં આવે છે, ચાતક શિશુ એટલે કે ચાતકનું બચ્ચું, ચાતકનું બચ્ચું. તૃષ્યા એટલે તરસથી, પીડિત એટલે પીડાયેલું. જનસ્ય સમીપે એટલે કે માતાની પાસે. વ્રજતી એટલે વ્રજતી વદતી એટલે કે જાય છે અને બોલે છે. અંબ એટલે કે માતા. તૃષાના મામા પીડેથી તરસથી પડ પીવાય છે. પાતુમ એટલે પીવા, ઈચ્છામે એટલે ઈચ્છું છું. મેઘ જલમ એટલે કે વરસાદનું પાણી. ન મિલે તે મળતું નથી. તડાક જળ એટલે કે
તળાવનું પાણી એવું એટલે એક જ, ન સુનોક્તિ એટલે શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે જોઈએ કે એક ચાતક શિશુ આસીતો, એટલે કે ચાતકનું એક બચ્ચું હતું. સ એકદા તૃષ્યા પીડિતો, એકવાર ત્રસથી પીડાયેલું. જનસ્ય સમીપ વધતી અને વધતી. છ અંબ, માની પાસે જાય છે અને કહે છે, માં મને તરસ લાગી, માં મને તરસ લાગી. અહ જલ પાતમ ઈચ્છામી, એટલે હું પાણી પીવા ઈચ્છું છું. અહ જલ પીવામ પાતમ, હું જળ પીવા ઈચ્છું છું, પાણી પીવા ઈચ્છું છું. સમપી ભોજન ન મિલતી, સમપી મેઘ જલ ન મિલંતી. અહ તડાક જલ પાતમ ઈચ્છામી. માતા કહે, એટલે કે શું કહે છે કે હમણાં વાદળનું પાણી મળતું નથી, હમણાં વાદળ જે વાદળ છે વાદળનું પાણી મળતું નથી, એટલે તળાવનું પાણી જ પીવું છું, એટલે કે તળાવનું પાણી પીવું છું. માતા કહે છે, શું કહે છે, માતા કહે છે, બેટા આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આ આપણા કુળની પરંપરા છે, એટલે તું તળાવનું પાણી પી શકશે નહીં, એટલે તું તળાવનું પાણી પી શકશે નહીં. શું કહે છે, અત તડાક જલ પાતુમ ન સુનોક્તિ ઇતિ, એટલે કે તું અત્યારે તળાવનું પાણી પી શકશે નહીં. ચાતક સીધું કથે અંબ મહપતી કૃપા અધુના આકાશે મેઘન પછતી, કદા મેઘ વર્ષે કદા અહમ મેઘ જલ પાતું ન શકતે ઇતિ જનાની, અહ પીડિતો તડાક જલ પાતું ગચ્છામી. શું કહે છે, ચાતકનું બચ્ચું કહે છે, માં મને બહુ જ તરસ લાગે છે, અત્યારે આકાશમાં હું વાદળ જોતું નથી, ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું પાણી વાદળનું પાણી પી શકીશ એ હું જાણતું નથી. આથી તરસથી પીડાયેલું હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું, કે હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું. જનની પુનરપી ચાતક શિશુ બોધેતી, બાલ ન અયમ અસ્માકમ કુલાચાર, કુલાચાર સદૈવ રિતિક્ષ રક્ષયતી. અહમ અત ચડાગલ પાતું ન હંસી, તૃષિયા સહન કૃપતા મિગજ પ્રતિક્ષા કરતું અસતવયમ, કે અસતવયમ. માતા ફરીવાર બચ્ચાને સમજાવે છે, બેટા આ આપણા કુળની રીતિ નથી, કુળ રીતો તો આપણા જાળવી જ જોઈએ, આથી તું તળાવનું પાણી પી શકશે નહીં. તરસ સહન કરીને તારી વાદળની રાહ જોવી જોઈએ, કે તારે વાદળની રાહ જોવી જોઈએ. જનસ્ય કથમ અસુતવા ચાતક સીતુ તળાક જળ પાતું તળાક જંતુ નિરસે, માર્ગ પરિષત ય સદા એકસ્ય કૃષિક ગૃહ સમીપે તિષતી, સદા તાત પૃથ્વીએ વાર્તાલાપ શ્રુણોતી. માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતક બાળ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું છે ત્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે, ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળે છે. આ ચાતકનું બચ્ચું છે એ બાપ દીકરાની વાર્તા સાંભળે છે, વાતચીત સાંભળે છે. કૃષિ વૃદ્ધ મરણાસ્ત આસીત તસ્ય સમિતિ સ્થિતિ તસ્ય પુત્ર તસ્મે કૃષિ કાંઈ કથાયતી, તાતો માર્ગ મયા ધનુષ્યુ પ્રાપ્ત દર્શાંત આસત સુતદ તસ્ય મદિષ્ય ધનુષ્ય ભવિષ્યતિ ઇતિ વિચાર્ય ધન સબૂત અહમ ન હસ્તે પ્રહાદ ભવદીપ ઉપદેશ્ય અનશ્ય ધનુષ્ય ગ્રહસ્ય અસ્માકમ કુલાચાર. તો શું કહે છે કે ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો, તેની બાજુમાં રહેલો તેનો પુત્ર ખેડૂતને કહે છે, પિતાજી આજે મને માર્ગમાં મને પૈસાની થેલી મળી, તેનો જોતો જ હું ખુશ થઈ ગયો, તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારી પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાયો, પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાયો, પણ ત્યારે જ મને આપનો આ ઉપદેશ સાંભળ્યો, બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી, આથી મેં તે પૈસાની થેલીનો ત્યાગ કર્યો, આથી મેં તે પૈસાની થેલીનો ત્યાગ કર્યો. કુલાચાર્ય શું કહે છે, કુલાચાર્ય ચાતક શિશુ સર્વ શૃણતી સ વિચારતી અહમ મણાસને ઉદેશ્ય તત્પુષ્ય પુત્ર થશે. કુલાચાર પાલન થઈ કીધું છે શ્રદ્ધા, કુલાચાર પાલન મેઘ જલાશે પીબતી એ તો અસ્માક કુલાચાર તજ પ્રતિ એ તો અનુવિશતી. તો શું કહે છે, ચાતકનું બચ્ચું બધું સાંભળે છે, તે વિચારે છે, વાહ મરણ પથારીએ પડેલું વૃદ્ધિ મને તેના પુત્રની પોતાની કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે, તો હું તો કુળની પરંપરા જાળવતું નથી, અમે પણ વાદળાના પાણી પીએ છીએ એ અમારા કુળની રીતિ છે. બચ્ચું શું કહે છે કે અમે પણ વાદળાના પાણી પીએ છીએ એ અમારા કુળની રીતિ છે, તે હું ત્વજવા તૈયાર થયો છું, આ અયોગ્ય છે,
આ મારાથી અયોગ્ય છે. તે વિચારતી તો તે ચિંતયતી પશ્યતી તો તે વિચારતી માતર પ્રચ્છાતી વૃતાન કરતી માતા સંતુષ્ય શિશુએ આશીર્વાદ દધાતી. શું કહે છે? તે વિચારે છે સારા આશ્રયવાળા પશુઓ પંખીઓ મનુષ્ય પોતાના કુળની પરંપરા જાળવે છે, હું પણ મારા કુળની પરંપરા રક્ષીશ. શું કહે છે? તે વિચારે છે કે સારા આશ્રયવાળા પશુઓ પંખીઓ મનુષ્ય પોતાના કુળની પરંપરા જાળવે છે, હું પણ મારા કુળની પરંપરા રક્ષીશ. એમ વિચારીને તે માતાની પાસે આવે છે. આ બધી હકીકત કહે છે. માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીષ આપે છે. થોડા જ સમયમાં વરસાદ થાય છે. વાદળનું પાણી પીને ચાતકનું બચ્ચાની તરસ શાંત થાય છે. કે વાદળનું પાણી પી અને ચાતકના બચ્ચાને જે તરસ છે એ શાંત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સરસ મજાનું પાઠનું વાંચન કરવાનું છે. એના શબ્દાર્થ છે એ પણ તમારે વાંચવાના છે, એના અર્થ પણ જાણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, થોડા શબ્દાર્થ પણ જાણી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના શબ્દાર્થ છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, કુલુષ્ય આચાર. તો એના શબ્દાર્થ છે, તમારા શબ્દાર્થ છે એ તમારા સંસ્કૃત ચોપડાની અંદર સારા અક્ષરે લખવાના છે. તો શબ્દાર્થ જોઈએ. કુલશ્ય એટલે કુળની, આચાર એટલે પરંપરા, ચાતક શિશુ એટલે ચાતકનું બચ્ચું, તૃષ્યા એટલે તરસથી, જનસ્ય સમિત એટલે માતાની પાસે, વ્રજતી વધતી એટલે જાય છે અને બોલે છે, અંબ એટલે કે માતા, ઈચ્છામિ એટલે ઈચ્છું છું, તળાક જળ એટલે તળાવનું પાણી, અધુના એટલે કે અત્યારે, ન પચ્છામિ એટલે જોવું નથી, વર્ષ એટલે વર્ષથી, પુનરપી એટલે ફરીવાર, બુધયતી એટલે સમજાવે છે, કુલાચાર એટલે કુલનો આચાર, કૃત્વા એટલે કરીને, જનસ્ય કથામાં એટલે માતાનું કહેવું, કૃષિક્ષ ગૃહ પર સમીપે ખેડૂતના ઘરની પાસે, તિષ્યથી એટલે કે ઊંચું રહે છે, આસિત એટલે હતો, અધ એટલે આજે, મધ્યમ એટલે મારી, ભૌદિક ઉપદેશ એટલે કે આપનો ઉપદેશ, કુલાચારમ એટલે કે પાલુતમ એટલે કુલની રીત, કીદીસી એટલે કેવી, સદાયમ એટલે સારા આશયવાળા, પશ્યવ એટલે પક્ષીઓ, રક્ષિતી એટલે રક્ષામિ એટલે રક્ષું છું, દદાતી એટલે આપે છે, મેઘદલમ એટલે વાદળનું જળ, અને તૃષા સમિતિ સામ્યતી એટલે કે તરસ શાંત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2, તો પાઠ નંબર 2ના શબ્દાર્થ જોયા અને એનું સંસ્કૃત વાંચન અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા આપેલા સંસ્કૃત શબ્દાર્થ અને સંસ્કૃતનું ગુજરાતી ભાષાંતર છે એ તમામ વિદ્યાર્થી મિત્રો તમારી સંસ્કૃતની નોટબુકમાં સારા અક્ષરે ગૃહ કાર્ય તરીકે કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર 2 કુલશ્ય આચાર કુળની પરંપરા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સરસ મજાના બોધકથાનો પાઠનો અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા કુળની પરંપરા જાળવી રાખવી જોઈએ. આપણને એ ઉપદેશ આપે છે, આપણે પણ વિદ્યાર્થી એક માણસ છે, આપણે પણ જેમ પશુઓ પણ પોતાના કુળની પરંપરા જાળવે છે, તો આપણે પણ વિદ્યાર્થી છીએ, આપણે પણ માણસ છીએ, તો આપણે પણ આપણા કુળની દરેક પરંપરા જાળવી રાખવી જોઈએ, એ આપણી ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ પાઠમાંથી સરસ મજાનો બોધ મળે છે. તો આપણે અહીંયા કુલશ્ય આચાર પાઠના જે શબ્દાર્થ છે એ પણ તમારે સંસ્કૃત ચોપડાની અંદર સારા અક્ષર લખવાના છે અને એનું સંસ્કૃતનું ગુજરાતી ભાષાંતર છે એ પણ તમારે સંસ્કૃત ચોપડાની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે ગૃહ કાર્ય તરીકે. અને વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું અને અભ્યાસ કરીશું. નમસ્કાર, થેન્ક યુ.